नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो समाचार इन भरूच। हूँ छू आपनी साथे हेमलता। આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેર જિલ્લામાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ યોજાયો। વિવિધ મહાદેવના મંદિરો ખાતે જલાભિષેક કાર્યક્રમો યોજાયા। ભરૂચના શક્તિનાથ અને જ્યોતિનગર મહાદેવ મંદિરે વિશેષ આયોજન। ઇન્ટરનેશનલ ટ્રાયલ માટે ભરૂચ જિલ્લાના 3 શૂટર અને નેશનલ માટે 7 શૂટર હવે કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ। ભરૂચ જિલ્લાના શૂટરોએ રાજ્યમાં ભરૂચ જિલ્લાનું 100% રિઝલ્ટ મેળવ્યું। ભરૂચ જિલ્લા રાઇફલ ક્લબના પ્રમુખ અરુણસિંહ રણાએ જિલ્લાના તમામ શૂટરોને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા। અંકલેશ્વરની શુભમ રેસિડેન્સીની 23 વર્ષીય પરણિતાનો આપઘાત, મામલતદારની રૂબરૂમાં પીએમ, ડીવાયએસપીએ તપાસ હાથ ધરી। સાસરિયા વિરુદ્ધ પરણિતાના પિતાની ફરિયાદ, સાસરિયાઓની અટકાયત। ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દ્વિદિવસીય સેમિનારનું આયોજન કરાયું। ભરૂચ શહેર જિલ્લામાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં આવેલ મહાદેવના મંદિરો ખાતે જલાભિષેકના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ભરૂચ નગરના શક્તિનાથ મહાદેવ મંદિર તેમજ જ્યોતિનગર મહાદેવ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભગવાન શિવજીને જળ અભિષેક કરાયું હતું। કાશી વિશ્વનાથ ધામને નવું સ્વરૂપ અપાયું હતું ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। ધર્મનગરી કાશી વિશ્વનાથ ધામ યાત્રા અંતર્ગત કાશીમાં યોજાનારા દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવિત્ર શિવલિંગ પર જળાભિષેક કરી કાશી વિશ્વનાથ મહાદેવના જીર્ણોદ્ધાર કરવાના છે। જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ દેશભરના શિવાલયો મહાદેવના મંદિરોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેર જિલ્લાના નાના મોટા મહાદેવના મંદિરો શિવાલયોમાં જળાભિષેક અને પૂજા અર્ચનાના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબેન યાદવ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી શિવ મંદિરે જળાભિષેક કરી કાશી વિશ્વનાથ યાત્રાધામના ઉદઘાટન સમારોહનું જીવંત પ્રસારણ માણ્યું હતું। જ્યોતિનગરના મહાદેવ મંદિર ખાતે પણ ભાજપના અગ્રણીઓએ જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યું હતું। હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર ભવ્ય કાશી દિવ્ય કાશી વર્ષોથી સમગ્ર હિન્દુ સમાજની જે રાહ જોતું હતું, હિન્દુ સમાજ ભવ્યતા ભવ્ય મંદિરનું, ત્યાં નાની નાની ગલીઓમાંથી એને મંદિરમાં જવાતું હતું। ગુજરાતના પરમોત્તમ પુત્ર અને દેશના આદરણીય વડાપ્રધાન એવા સન્માનીય નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે આજરોજ આશરે 800 કરોડના ખર્ચે ભવ્યથી ભવ્ય આ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યો છે, ત્યારે એના સાક્ષી સમગ્ર ભરૂચ જિલ્લાની હિન્દુ ધર્મપ્રેમી જનતા પણ ભારતીય જનતા પાર્ટીની સાથે બની છે, ત્યારે 14 વોર્ડમાં ભવ્યથી ભવ્ય મહાદેવના મંદિરમાં જલાભિષેક કરીને આજના આ કાર્યક્રમના સાક્ષી બનવાના અવસરનો લાભ લઈ રહ્યા છે, ત્યારે મહાદેવજીને પ્રાર્થના કે આપણા આદરણીય વડાપ્રધાન કે જેઓએ હિન્દુઓનું આસ્થા કેન્દ્ર એવા અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ અને ત્યારબાદ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી હિન્દુ જનતા પણ આ કાર્યક્રમનો સાક્ષી બનવા ઉમટી પડી છે। ભવ્ય કાશી દિવ્ય કાશી વારાણસી ખાતે આજે 12 વાગે કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે। સમગ્ર દેશની અંદર ખુશીની લહેર છે। સમગ્ર ગુજરાતની અંદર તમામ મંદિરોમાં, તમામ મહાદેવના મંદિરોમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી ભરૂચ દ્વારા આજે શક્તિનાથ, જ્યોતિનગર અને એમ કહી શકાય કે 11 વોર્ડની અંદર, બધા ગામોની અંદર, બધા શક્તિ કેન્દ્રોની અંદર જ્યાં જ્યાં મહાદેવના મંદિર છે ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જલાભિષેક કાર્યક્રમ અને ત્યારબાદ સ્ક્રીન મૂકી અથવા ટીવી મૂકીને લાઈવ માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને લાઈવ જોવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ રાખ્યો છે। ખાસ વિશેષ કહેવાનું રહ્યું કે
काशी विश्वनाथ मंदिर आपणे सौ जाणता था 200-250 वर्ष पहला अनेको वखत एना पर आक्रमण थया छे अने एज प्रकारनुं मंदिर ज्यां हतुं त्यां नरेन्द्र मोदी साहेबे संकल्प कर्यो तो के भारतीय जनता पार्टीनी देशमां सरकार आव्या बाद आ बधा ज मंदिरोनो जीर्णोद्धार थशे अने एवा ज प्रकारे आजे जोई शकीए जेम 800 કરોડના ખર્ચે આનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ જ પ્રકારની અંદર દેશમાં અન્યતા જે કોઈ સ્થળો આવા બાકી છે એ પણ આ પેરેલલ આની સાથે થઈ રહ્યા છે. ભોપાલ ખાતે યોજાયેલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વરુડ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના શૂટરોએ ઉજ્જવળ દેખાવ કરી 100% પરિણામ પ્રાપ્ત કરી વરુડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. વરુડ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન દ્વારા શૂટર્સનું સન્માન કરવામાં આવ્યું. 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 2021 ભોપાલ ખાતે તારીખ 25 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલિંગ શૂટિંગ એસોસિએશનના સ્પર્ધકોએ ભાગ લઈ ઉજ્જવળ દેખાવ કર્યો હતો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરુણ સિરાણા, સેક્રેટરી સંજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શનથી ભરૂચના શૂટર સ્પર્ધકો નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ભરૂચ ડિસ્ટ્રિક્ટનું નામ રોશન કર્યું છે. ભરૂચના ખુશી ચુડાસમા, પૃથ્વીરાજ રણા, ધનવીર રાઠોડ, સોમ વિશા વડિયા, અદિતિ રાજેશ્વરી, તન્વી જોધાણી નેશનલ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામ્યા છે. તેમજ ખુશી ચુડાસમા, ધનવીર રાઠોડ અને સોમ વિશા વડિયા ઇન્ડિયન ટીમોની નેશનલ ઇન્ટરનેશનલ લેવલના ટ્રાયલ માટે પણ પસંદગી પામેલ છે. સ્પર્ધકો પૂરતા જોશથી નેશનલ લેવલે સારું પ્રતિનિધિત્વ કરી શકે તેની તૈયારીમાં પૂરજોશમાં કરી રહ્યા છે. મારું નામ ધનવીર હિરેન રાઠોડ છે. મેં છેલ્લા ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનમાં છેલ્લા 2 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મેં 64 નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ ભોપાલ મધ્યપ્રદેશમાં રમવા ગયેલો અને મારી ટીમ પણ મારી સાથે અમે બધા ગયેલા અને મારી 10 મીટર એર રાઇફલ અને 0.223 પોઝિશનની ઇવેન્ટ હતી. મેં બંનેમાં નેશનલ ક્વોલિફાઇડ છું અને ઇન્ડિયન ટીમ માટે ક્વોલિફિકેશન્સ હતા તે પણ ક્વોલિફાઇડ થઈ ગયો છું. હું મિત્તલ મેમ અને અજય સરનો ખૂબ આભારી છું જેણે મને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આપી છે રમવા માટે અને હજી આગળ આપશે. મેં ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનમાં શૂટિંગ કરતી હું ઓર મેરે પાસ 2 ડિસ્ટ્રિક્ટ મેડલ્સ હૈ. હમારી પૂરી શૂટિંગ એકેડેમી નેશનલ્સ મેં ગઈ થી ઓર ઉસમે સે સબ ક્વોલિફાઈ હુએ ઓર મેં ભી ક્વોલિફાઈ હુઈ. ઓર મેં આપ સબ લોગ કો ભી બોલના ચાહતી હું કે આપ સબ લોગ ભી હમારે રેન્જ પે આયે એડમિશન લે ઓર હમારે સાથ પાર્ટિસિપેટ કરકે હમારે જીતને ઓર હમારે ઉપર કે લેવલ પે આપ ભી જા સકતે હો. હું ખુશી ચુડાસમા ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનમાં લાસ્ટ 2 યર્સથી પ્રેક્ટિસ કરી રહી છું. હું મિત્તલ મેમ અને અજય સરની ખૂબ ખૂબ આભારી છું. આજે મેં લાસ્ટ 2 યર્સથી નેશનલ પ્લેયર છું અને આ વખતે 64 રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મેં 3 ઇવેન્ટ્સ ક્વોલિફાય કર્યા છે ઇન્ડિયન ટીમ માટે અને મેં હજુ સુધી 33 મેડલ્સ લીધા છે લાસ્ટ 2 યર્સથી. અને હું મારા જેવા બીજી ઘણી બધી છોકરીઓને અને બધા છોકરાઓને વિનંતી કરું છું કે આ ઇવેન્ટ એ લોકોને જે સ્પર્ધા ગમતી હોય એમાં પાર્ટિસિપેટ કરે ને આમાં આગળ વધે. ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશન છેલ્લા કેટલાય વખતથી એનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે. હું એનો પ્રમુખ પણ છું. પણ મને આજે એ વાતનો આનંદ છે કે અજય પંચાલ અને મિત્તલબેન ગોહિલે પણ આ ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનને આગળ ધપાવવાનું કામ આ 2 વ્યક્તિએ પણ ખૂબ કરેલું છે. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે 64 નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં જે ભોપાલ ખાતે જે રમવામાં આવ્યું તેમાં તેજસ્વી તારલાઓ રાઇફલ એસોસિએશનના 12 શૂટરો આજે ભરૂચ જિલ્લાની અંડરની ભરૂચ જિલ્લા રાઇફલ ક્લબમાંથી ગઈને એનું નામ રોશન કરેલું છે ભરૂચ જિલ્લાનું. હું સમગ્ર 12 વિરલાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ શુભમ રેસિડેન્સીમાં 23 વર્ષીય પરણિતાએ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લેતા વિભાગીય પોલીસ વડાએ તપાસની હાથ ધરી છે. પોલીસ સૂત્રે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રાજપીપળા રોડની શુભમ સોસાયટીના મકાન નંબર 95માં ઝા પરિવાર અંદાજે 4 વર્ષ ઉપરાંતથી રહી પોતાના 3.5 વર્ષના બાળક સાથે પરિવાર જીવન ગુજારી રહ્યા હતા, જે દરમિયાન રોજન ઝાની
23 વર્ષીય ધર્મપત્ની પલ્લવી ઝાએ કોઈક અગમ્ય કારણોસર દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ પતિ રોશન ઝાને થતા તેઓએ તાત્કાલિક પલ્લવી ઝાને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પરંતુ હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવ સંદર્ભે મૃતક પરિણીતાના પિતાએ પોલીસ મથકે રૂપિયા 5 લાખની દહેજની માંગણી પતિ અને સાસરિયાઓ દ્વારા કરવામાં આવતી હોવાનો અને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરી પતિ, દિયર, સાસુ, સસરા સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરિયાઓને અટકાયત કરી તપાસ હાથ ધરી છે. રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિ શ્રી અને રજિસ્ટ્રાર સહભાગી થશે આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો માર્ગદર્શન પૂરું પાડ્યું. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે ટેન્ટ સિટી 2 સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ખાતે 2 દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી પ્રારંભ થયો હતો. તારીખ 13 અને આવતીકાલે 14 ડિસેમ્બર 2021 રોજ આયોજિત આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રારને IQAC કોઓર્ડિનેટરે હાજરી આપી રહ્યા છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર અને કીર્તિસિંહ વાઘેલાની હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ સેમિનારનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્રસચિવ SJ હૈદર અને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણના નિયામક પણ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કોઓર્ડિનેટર સહિતના આશરે 240 મહાનુભાવો આ સેમિનારમાં ઉપસ્થિત રહી ભાગ લીધો છે. આ સેમિનાર અંગેની રૂપરેખા આપતા રાજ્યના શિક્ષણ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારતીય શિક્ષણ પ્રણાલીએ 800 યુનિવર્સિટીઓ, 39,000 કોલેજ અને 20 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલી છે. વળી ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવા અભ્યાસક્રમો, ડિગ્રીઓ ઓફર કરે છે જે ગુણવત્તાની દ્રષ્ટિએ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક છે, ત્યારે આ સેમિનાર વૈશ્વિક બજારમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ સ્પર્ધાત્મક બનાવશે. આ સેમિનારમાં રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓની રચનાઓની સંભાવના અને વર્તમાન યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષા પર લઈ જવાની સંભાવનાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. સેમિનારમાં QS રેટિંગ, NIRF રેન્કિંગની આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર વિશ્વને સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય દર્શન કરાવવાનું સૌથી ઊંચી પ્રતિમા અને એ સ્થળ ઉપર આજે અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ચંદીગઢ યુનિવર્સિટી ચાન્સલર શ્રી સતનામ સિંઘ અને એમની ટીમ દ્વારા એક વાઇસ ચાન્સલર ગવર્મેન્ટના યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટી, સેક્ટરલ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી બધાના વાઇસ ચાન્સલર શ્રી, રજિસ્ટ્રાર શ્રી એ બધાને એક કોન્ફરન્સ રેન્કિંગ માટે અહીંયા રાખી છે. એમાં મારી સાથે મારા સાથી રાજ્યકક્ષાના મંત્રી પ્રોફેસર કુબેરભાઈ ડિંડોરે પણ માર્ગદર્શન આપ્યું છે અને અમારા અગ્રસચિવ હૈદરજીના માર્ગદર્શન નીચે 2 દિવસ સુધી રાજ્યને રાજ્ય યુનિવર્સિટીઓ રેન્કિંગ સિસ્ટમમાં ઘણા બધા સ્તરે ખૂબ સારું કામ કરીને નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે કેવી રીતે આગળ વધાય હું અભિનંદન આપું છું રાજ્યની યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ટીમ અને અમારી હૈદરજીને, સમગ્ર ટીમને. રાજ્યમાં અનેક અલગ અલગ પ્રકારની રેન્કિંગની પદ્ધતિઓ છે, એમાં પહેલાં હતું એની કરતાં રાજ્યનો શિક્ષણ વિભાગ એ ખૂબ આગળ આવ્યો છે. હજી પણ વધારે ફ્રેમવર્ક સાથે ઢાંચામાં ઢાળીને ઇન્ટરનેશનલ રેન્કિંગમાં એ કેવી રીતે આપણે અપ થઈએ એના માટે સમગ્ર 2 દિવસ દરમિયાન એ ચર્ચાઓ થવાની છે. ભદ્ર ટ્રાવેલ્સ ભરૂચ શહેર જિલ્લાની પ્રવાસ પ્રેમી જનતા માટે સુવિધાપૂર્ણ પ્રવાસનો પર્યાય એટલે ભદ્ર ટ્રાવેલ્સ. અદ્યતન સુવિધાયુક્ત આરામદાયક ગાડીઓ જેવી કે ટવેરા, ઇન્ડિકા, ઇનોવા, ટેમ્પો ટ્રાવેલ, લક્ઝરી બસ, AC અને નોન AC વગેરે ઉપલબ્ધ. આપના બજેટને અને પ્રવાસને અનુરૂપ આપની પસંદ એવી AC અને નોન AC કોઈ પણ ગાડી તદ્દન વ્યાજબી ભાવે મેળવવા સંપર્ક કરો ભદ્ર ટ્રાવેલ્સનો. અમારું સરનામું છે ભદ્ર ટ્રાવેલ્સ, બીજો માર્ગ, આમ્રપુંજ કોમ્પ્લેક્સ, તુલસીધામ, જાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 9428722223, 8511858940. ભદ્ર ટ્રાવેલ્સ.
શહેરમાં 28 માર્ગો પર એકસાથે પાલિકા તથા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરાઈ રહેલી નિર્માણ કામગીરીના લીધે મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બાધિત બનતા લોકો હાલાકીમાં મુકાયા છે. ત્યાં 15મી ડિસેમ્બરથી ટ્રાફિક માટે ખૂબ વ્યસ્ત મજૂરા ગેટથી કૈલાશનગરના વિજય વલ્લભ ચોક સુધીના માર્ગ પર સ્ટ્રોંગ ડ્રેઇન લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા રસ્તો વાહન વ્યવહારની સાથે રાહદારીઓ માટે પણ બંધ રહેશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા બંધ કરાયા છે. સરેરાશ 28 મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર બાધિત થયો છે. આ સ્થિતિમાં સુધાર માટે ટ્રાફિક પોલીસ ધમપછાડા કરી રહી છે. ત્યાં વરાછામાં ડાયમંડ ઉદ્યોગને પણ અલગ અલગ સમય પર કર્મીઓને રજા આપવા તૈયારી કરી છે. હવે મજૂરા ગેટ પાસે 15મી ડિસેમ્બરથી અમુદત સુધી રસ્તો બંધ રહેશે. પાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરમાં હવે વિકાસ અનેકવિધ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વિજય વલ્લભ ચોકથી મજૂરા ગેટ સુધીના માર્ગ પર સ્ટ્રોંગ ડ્રેઇન લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ રહી છે. તે પૂર્ણ થાય ત્યાં સુધી આ રસ્તો બંધ રહેશે. આ રસ્તાના વિકલ્પ રૂપે વિજય વલ્લભ પહેલાના સ્નેહમિલન ગાર્ડન થઈને જીવન ભારતી સ્કૂલ થઈ શકાશે. તેવી જ રીતે રિંગ રોડ જવું હોય તો કૈલાશનગરના રસ્તાઓ શહેરીજનોનો વિકલ્પ રૂપે ઉપયોગ કરી શકશે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સંસ્કારી નામે ધંધો કરતા વેપારી પાસેથી તમિલનાડુના જ્યોતિ લાઇફસ્ટાઇલ ભાગીદારોએ રૂપિયા 6.24 લાખનો સાડીનો માલ મંગાવી પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરતા સલાદપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વતની અને હાલ બેગમપુરા નવાબની વાડી વેપાર કેન્દ્ર પાસે રહેતા કૈલાશ તુલસીદાસ પ્રજાપતિ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સંસ્કારી સ્ટાઇલના નામથી કાપડનો વેપાર કરે છે. તમિલનાડુમાં રહેતા અને જ્યોતિ લાઇફસ્ટાઇલના નામે ભાગીદારીમાં ધંધો કરતા આ ત્રણ વેપારી અંસારીભાઈ, કાદર મિરન અને નરભાઈએ કૈલાશભાઈ પ્રજાપતિ પાસેથી તેમજ અન્ય વેપારીઓ પાસેથી રૂપિયા 16.24 લાખનો સાડીનો માલ ઉધારીમાં મંગાવ્યો હતો. જો કે સમય પ્રમાણે કૈલાશભાઈ પ્રજાપતિએ આ જ્યોતિ ભાગીદારો પાસેથી પેમેન્ટની ઉઘરાણી કરતા આ ત્રણેય ભાગીદાર વેપારીઓ પૈકી અંસારીભાઈ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ફરિયાદી કૈલાશભાઈને પેમેન્ટ નહીં કરી હવે પૈસાની માંગણી કરવા માટે આવ્યા છે. તો હાથ પગ તોડાવી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી રૂપિયા 1.24 લાખનું પેમેન્ટ ન ચૂકવી ફોન પણ ન ઉપાડી અને દુકાન બંધ કરી દઈ વિશ્વાસઘાત કર્યો હતો. ભરૂચવી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ મનુભર ચોકડી નજીકના મૂન શોપિંગ સેન્ટર નજીક જૂની અદાવતની રીસ રાખી એક ઈસમ ઉપર લાકડી વડે હુમલો કરાતા ઘાયલ અવસ્થામાં તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ ખસેડાયો હતો. ઘટનાની મળતી માહિતી અનુસાર મોહમ્મદ જાવેદ ઉર્ફે નવાબ દિવાન મૂન શોપિંગ સેન્ટર નજીકની ખુરશી નાખે બેઠા હતા. દરમિયાન 3 વર્ષ ઉપરાંતના જૂના ઝઘડાની રીસ રાખી અચાનક સુફિયાન, તેની પત્ની, તેના સાસુએ આવી જાવેદ ઉર્ફે નવાબ દિવાન સાથે બોલાચાલી ઝઘડો કરી તેના ઉપર કડીવાળી લાકડી વડે હુમલો કર્યો હતો. અચાનક થયેલા હુમલામાં જાવેદ ઉર્ફે નવાબ દિવાનને માથામાં તેમજ પગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાયો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નામ મોહમ્મદ જાવેદ ઉર્ફે ઇસ્માઇલ ઇમામ દિવાન, રહેવાસી મનુબળ ગામ, તાલુકો જિલ્લો ભરૂચ, નિયર બસ સ્ટેન્ડના પાસે. હું રિક્ષા ચલાવું છું. રોજ હું વેફેર સ્કૂલની સામે અમન ડેરીના બાજુમાં 777 હેર સલૂનના પાસે બેસું છું. હું મારા ફ્રેન્ડ લોકો રોજ અમે ત્યાં બેસીએ છીએ, રિક્ષા ચલાવું છું. સુફિયાન ઇબ્રાહીમ દિવાન 9-10 વર્ષ પહેલાંની અદાવત મારા સાલાની છોકરી સાથે મેરેજ કરેલા, એને પોઈઝન પીવાઈ દીધેલું અને ત્યાં ઉધના લિંબાયતમાં કેસ થયેલો. તે બાબતમાં એક કેસ અંકલેશ્વરમાં મેં દાખલ કરાવેલો. એ જૂની અદાવત કાઢી મારા ઉપર અચાનક હુમલો કર્યો. પેલે મને જોઈને ગયો અને બાઇક લઈને એની બહેરી સાથે, એની બહેરીના હાથમાં દાંગ હતી મોટી, એ બાઇક લઈને એના પાછળ બીજા 6-7 જણા હતા ને મારા ઉપર પેલા માથા પર હુમલો કર્યો ને પછી પગના ઉપર વાર કર્યો. છોટાઉદેપુર તાલુકાના જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મીઠીપુર ગામ ખાતે માળફળિયામાં પોતાના ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરનાર ચિંગરભાઈ ધોળિયાભાઈ રાઠવાને 127 કિલો 62 ગ્રામ ગાંજાના જથ્થા સાથે SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. છોટાઉદેપુર SOG PIJP મેવાડા તથા સ્ટાફના પોલીસ માણસોને બાતમી મળી હતી કે મીઠીબોરના ચિંગરાભાઈ ધોળિયાભાઈ રાઠવા પોતાના મકાન પાસેના વાડા ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરેલ છે. સદર જગ્યાએ DJ પટેલ સર્કલ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુરની સાથે સરકારી પંચો તથા FSL અધિકારી તેમજ તલાટી કમ મંત્રીને સાથે રાખી રેડ કરતા આરોપી હાજર મળી આવેલ, જેઓના વાડા ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થો ગાંજાના 169 છોડ જેનું કુલ વજન 127.62 ગ્રામ, કિંમત રૂપિયા 12,76,200 મળી આવતા મુદ્દામાલ કબજે કરી તેઓના વિરુદ્ધમાં ધ નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8B 20A 1 મુજબનો ગુનો જોજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરી આરોપીને અટકાયત કરી હતી.
જંબુસર તાલુકાના નહાર ખાતે મહીસાગર તટે આવેલા રૂપેશ્વર તીર્થ ખાતે શનિદેવ મંદિરે તૃતીય પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું। નહાર ખાતે મંદિર નિર્માણ થયું ત્યારથી જ આસપાસના વિસ્તારના લોકોનો આસ્થાનું ધામ બની ચૂક્યું છે। દર શનિવારે ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે। ઘણા શ્રદ્ધાળુ પગપાળાવી શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે। શનિદેવ મહારાજના જંબુસર તાલુકામાં બહુ જૂજ મંદિરો છે, તેથી દિવસે ને દિવસે ભાવિક ભક્તોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે। ખૂબ જ ઓછા સમયમાં પ્રસિદ્ધિ પામેલા શનિદેવ મંદિરના પાટોત્સવમાં સવારથી જ ભીડ જોવા મળી હતી। પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી સહિત 35 જેટલા યુવાનો આ મહાપૂજામાં જોડાયા હતા। સાથે તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ અને હાલના ભાજપ મહામંત્રી બળવંતભાઈ પઢિયાર તથા સી ગામના સંજય યાદવ, ભૂતપૂર્વ સભ્ય, ભરૂચ જિલ્લા પંચાયત હાજર રહ્યા હતા। આ સાથે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કલાકાર વૃંદમાં વિનોદભાઈ ઠાકોર, ઉષાબેન, રાજુભાઈ તલબચી, જગદીશભાઈ બેન્જો અને મંજીરા વાદક તરીકે વિજયભાઈ, યોગેશભાઈ અને જગદીશભાઈને રમઝટ બોલાવી હતી। મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મહીસાગર તીર્થના તીર્થ પર આવેલા આ શનિદેવ મંદિરે ખરેખર અદભુત નજારો જોવા મળ્યો હતો। ભરૂચના અયોધ્યાનગર સંતોષી માતાના મંદિરે આગામી તારીખ 14/12/2021 મંગળવારના રોજ શાલગીરાની ઉજવણી કરવામાં આવશે। શ્રી સંતોષી માતા ચેરિટેબલ ટ્રસ્ટ અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ દ્વારા આગામી માક્ષર સુદ 11 એટલે કે તારીખ 14/12/2021 મંગળવારના રોજ સંતોષી માતાની શાલગીરા ઉજવવામાં આવશે। સંતોષી માતાની શાલગીરાની ઉજવણી અંતર્ગત સવારે 9:30 મહાઆરતી, 10 મહાપ્રસાદી અને સાંજે 4 માતાજીનું હવન કરવામાં આવશે। તો આ રૂડા અવસરમાં સહભાગી બનવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। શુક્લ તીર્થ ખાતે ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશન આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટમાં મુંબઈની ટીમે વિજેતા થઈ। ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશન અને નિઝામા યુવા ગ્રુપ દ્વારા ઓપન નેશનલ વોલીબોલ ઇન્વેસ્ટિગેશન ટુર્નામેન્ટ શુક્લ તીર્થ ખાતે યોજાઈ હતી। એમાં વિવિધ રાજ્યો જેમાં મુંબઈ, દિલ્હી, ગુજરાત આમ વિવિધ રાજ્યો ઉપરાંત ગાંધીનગર, બરોડા, અમદાવાદ, સુરતની ટીમો આમ ટોટલ 8 ટીમોએ ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુંબઈ અને નડિયાદ એકેડેમી વચ્ચે ફાઇનલ યોજાઈ હતી। એમાં મુંબઈ વિજેતા અને નડિયાદ ઉપવિજેતા થઈ હતી। વિજેતા ટીમને 21,000 રોકડ પુરસ્કાર અને ટ્રોફી અને ઉપવિજેતા ટીમને 11,000 રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરેલ હતી। આ સ્પર્ધામાં ઉદઘાટન સમારંભમાં વાગરાના ધારાસભ્ય અરુણ સિરણાનું અધ્યક્ષસ્થાને સ્પર્ધાને ખુલ્લી મુકાઈ હતી અને આ સ્પર્ધામાં શુક્લતીર્થપટ્ટી તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી પણ જનતાએ મેચની મજા માણી હતી। સૌ યુવા નિજામા ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સાથે ભાઈ પ્રશાંતભાઈએ પણ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટના આ બંને વ્યક્તિ એક શિલ્પી તરીકે ત્યારે કામ કરે છે ત્યારે આજના પ્રસંગની અંદર ભાઈ શ્રી કિરણભાઈ પરમાર, રણવીરભાઈ માંગરોલા, ભાઈ નિલેશભાઈ, સૌ સમાજના આગેવાનો, ખાસ તો આનંદ એ વાતનો છે કેતનભાઈએ જે એમના વ્યક્તિત્વની અંદર એમને જે વાત કરી, આવા વોલીબોલ ટુર્નામેન્ટ હોય, ક્રિકેટની ટુર્નામેન્ટ હોય, પણ આ કાર્ય કરવાથી અંદરનું મનોબળતા ખૂબ મજબૂત બનતું હોય છે અને એકબીજાની જોડે એક આત્મીયતાના સંબંધો પણ બંધાતા હોય છે। મારે સવારે કેતનભાઈ સાથે વાત થઈ, સુરતની પણ ટીમ અહીં આવનાર છે, પંજાબથી બધા સારા સારા બે આવવાના છે વોલીબોલ ટુર્નામેન્ટના સ્પર્ધા માટે, અમદાવાદથી, આણંદથી, ત્યારે આ 6 ટીમને હું અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું। ભરૂચની ગુરુકુલ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા 51 કુંડી ચિકિત્સા યજ્ઞ અને પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। યોગગુરુ રામદેવજી મહારાજના આશીર્વાદથી પતંજલિ યોગપીઠ હરિદ્વારના તપસ્વી પરમ પૂજ્ય સ્વામી યજ્ઞદેવજીના સાનિધ્યમાં ચિકિત્સા યજ્ઞ એવં પ્રશિક્ષણ શિબિરનું આયોજન મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા મહિલા પ્રભારી હેમાબેન પટેલ દ્વારા સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના યજ્ઞ પ્રભારી આદરણીય નેહાબેન વ્યાસ, ભારત સ્વાભિમાન ટ્રસ્ટ ભરૂચ તેમજ પતંજલિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી પ્રકાશ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કુટુંબ પ્રબોધક, ગતિવિધિના જિલ્લા અધ્યક્ષ શૈલેષભાઈ ગોસ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના નગર પ્રમુખ વિરેનભાઈ રામજીવાલા, બજરંગદળના હિરેનભાઈ પટેલ, કૃણાલભાઈ રાણા,
समाज सेविका जशुबेन परमार, एलिड स्कूल ना स्थापक अरुणभाई जाधव तेमज भरूच नी स्वैच्छिक संस्थाओं आगेवानो हाजर रह्या हता। आ चिकित्सा यज्ञ एवं प्रशिक्षण शिबिर में वैदिक यज्ञ की महत्वता बनावामां आवी हती। वैदिक यज्ञ थी थता लाभ वैज्ञानिक पुरावा साथे समझावामां आव्या हता। चिकित्सा यज्ञ थी प्रकृति ने मळतुं पोषण, वातावरण शुद्धिकरण और असाध्य रोगों से छुटकारो मेळवी स्वास्थ्य की प्राप्ति केवी रीते थाय छे तेनी विस्तृत माहिती आपवामां आवी हती। पूज्य स्वामी यज्ञदेवजी द्वारा चिकित्सा यज्ञ नो लाभ दरेक व्यक्ति प्राप्त थाय ते हेतु थी हर घर यज्ञ करीशु अने करावीशु ते माटेनो शुभ संकल्प लेवडावामां आव्यो हतो। भरूचना जीजे सोड पेडलर ग्रुप सहयोग फाउंडेशन ट्रस्ट रनिंग ग्रुप में मित्रों द्वारा श्रद्धांजलिनुं आयोजन श्रवण चौकड़ी भरूच करवामां आव्युं। तारीख 8 डिसेम्बर रोज भारतीय सेनाना सीडीएस बिपिन रावत अने तेमनी पत्नी अने अन्य 13 जेटला जवानोए तमिलनाडुथी हेलिकॉप्टरथी पसार थई रह्या हता। ते दरमियान तेमनुं हेलिकॉप्टर क्रेश थयुं हतुं, तेमां सवार सौना निधन थया हता। आ दुर्घटनाना मृतात्माओनी शांति अर्पण करवा रविवारे जीजे सोड पेडलर्स द्वारा साइकल चलावानी शुरुआत श्रद्धांजलि अर्पण करवाथी करवामां आवी हती। आ श्रद्धांजलि कार्यक्रम जीजे सोड पेडलर सहयोग फाउंडेशन ट्रस्ट अने रनिंग क्लब भरूचना मित्रों हाजर रह्या हता। त्यारबाद विश्व शांति महाकाली मंदिर ओसारा जईने आ मित्रों द्वारा शांति प्रार्थना करवामां आवी हती। ए आर्मीना पण चीफ रही चुक्या छे अने भारतनी अंदर सिक्युरिटी बाबते घणी बधी एमनी कार्यशैली छे जेनाथी आपणे परिचित छीए। आजे घणा बधा नाना छोकराओ पण आपणी साथे छे, नेक्स्ट जनरेशन। जो आपणे एक साहित्य इंटरनेट परथी अथवा जे मीडियानी अंदर आवे छे एमांथी शहેરના જીવન વિશે આપણે છોકરાઓને પણ જણાવીશું, તે એમને પણ ઇન્સ્પિરેશન મળશે કે દેશ માટે એક વ્યક્તિ કયા લેવલ સુધી આગળ વધી શકે છે। આજે જે 8 જાન્યુઆરીએ હેલિકોપ્ટરના અકસ્માતની દુઃખદ ઘટના થઈ એના માટે આખો દેશ શોકમાં છે। ભારતના 14 રત્નો આપણે ગુમાવ્યા છે એવું કહી શકાય। તો આજે આપણે 2 મિનિટનું મૌન પાડ્યું છે અને બસ આપણે હવે આપણે સાયકલની યાત્રા છે એની શરૂઆત કરીશું। આજે કોણ કોણ મિત્રો સાથે છે એની વાત કરીએ તો વ્યક્તિગત નહીં પણ જીજે 16 પેડલર્સ સહયોગ ફાઉન્ડેશન અને ભરૂચ રનિંગ ક્લબ અને ભરૂચના અલગ અલગ જગ્યાથી આવેલા સ્વૈચ્છિક રીતે આવેલા મિત્રો આપણી સાથે છે। વાલિયા તાલુકા ખેડૂત સમાજ દ્વારા અતિવૃષ્ટિને લઈ પાક વળતર મળે એ માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાલિયા તાલુકામાં અતિવૃષ્ટિને લઈ પાક વીમા સહાય માટે સરકારને રજૂઆતો કરવા છતાં પણ પાક વીમો ન મળતા વાલિયા તાલુકાના ખેડૂતોએ માંગણી કરી હતી કે આ સાલે અતિવૃષ્ટિ કસમય વધુ વરસાદથી ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયેલ છે, જે બાબતની જાણ જિલ્લાના વહીવટીતંત્રને થતાં જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી ખેતીવાડી અધિકારી અને કર્મચારીઓએ ટીમ બનાવીને વાલિયા તાલુકામાં ઊભા પાકને થયેલ નુકસાનનું સર્વે કરેલ અને ખેડૂતોને પણ ખેતરમાં હાજર રાખી જરૂરી પુરાવા રૂપે વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી મોબાઈલ સેવાથી કરેલ હતી, જેથી વિશ્વાસ હતો કે SDRFની જોગવાઈ મુજબ વાલિયાના ખેડૂતોને પણ કુદરતી આફત સામે ખેતી પાકને થયેલ નુકસાનનું નિયમ મુજબ વળતર મળશે એવી આશા હતી। પરંતુ તાજેતરમાં જાણવા મળ્યું છે કે વાલિયા તાલુકાના ગામોને વંચિત રાખી અન્યાય કરેલ છે, તો લેખિત રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક ખેડૂતોને થયેલ ખેતી પાકના નુકસાન બાબતે વળતર ચૂકવવામાં આવે તેવી વિનંતી છે। ખેડૂતોની વેદનાને ધ્યાને લેવામાં ન આવે અને કોઈ ખેડૂત અજુગતું પગલું ન ભરે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રે અને રાજ્ય સરકારની રહેશે। ખેતી જે સંપૂર્ણ નાશ પામેલ છે તેના લીધે ખેડૂતો નાસીપાસ થઈ ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતોની હામી બનેલી સરકાર જલ્દી જલ્દી અતિવૃષ્ટિના ભાગરૂપે સહાય ચૂકવે તે જરૂરી રહ્યું છે। અંકલેશ્વરની શાળાના વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાનને 900 પોસ્ટકાર્ડ લખ્યા, તેમજ દેશના CDS બિપિન રાવત અને શહીદ સૈન્ય જવાનોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન મોદીને દેશના વિદ્યાર્થીઓ 75 લાખ પોસ્ટકાર્ડ લખનાર છે, જે અંતર્ગત અંકલેશ્વરની MTM શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદર્શ MTM અને જીનવાલા સ્કૂલના વિદ્યાર્થીઓ 75ના અંકની માનવકૃતિની મનમોહક રચના કરી હતી। તે મુજબ 900 પોસ્ટકાર્ડ લખ્યા હતા। હાલમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દેશના પ્રથમ CDS બિપિન રાવત અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ કિંજલ ચૌહાણ, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર સંગીતાબેન મિસ્ત્રી તેમજ શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ MTM શાળાના પટાંગણમાં આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમના ભાગરૂપે આઝાદીના 75 વર્ષ પૂરા થયા એ કાર્યક્રમને અનુલક્ષીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 75 લાખ પોસ્ટકાર્ડ લખવાનો એક કાર્યક્રમ હતો, જેમાં
आदर्श बुनियादी एमटीएम शाळा अने जीनवाला शाळा आ त्रण शाळाना बाळको भेगा मळीने 900 पत्र लख्या छे माननीय नरेन्द्रभाई मोदी साहेबने अने साथे ज आपणा देशना CDS जनरल बिपिन रावत जेमनुं अकाळे अवसान थयुं छे एमनी श्रद्धांजलिनो कार्यक्रम योजवामां आव्यो हतो। ईएन जीनवाला हाईस्कूल अने एमटीएम गर्ल्स हाईस्कूलनी अंदर आज़ादी का अमृत महोत्सव अंतर्गत तथा आज़ादी का अमृत महोत्सव अने 75 लाख जेटला पोस्टकार्ड लखाण अंतर्गत कार्यक्रम राखवामां आव्यो हतो, जेनी अंदर 900 जेटला विद्यार्थीओ उत्साहपूर्वक भाग लईने पोस्टकार्ड लेखन कर्युं छे। एनी साथे साथे ज आदरणीय बिपिन रावत ने आपणे श्रद्धांजलि आपी छे। हाल चूंटणीओ चाली रही छे तो मतदान जागृतता अंतर्गत आपणे शपथ लेवडावी छे। શ્રી ચિંતનાથ મહાદેવના 13મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત આયોજેલ વિવિધ કાર્યક્રમોની વિગત જોતા સવારે પૂજા શરૂ થતા મોટી સંખ્યામાં ભક્તોએ પૂજા કરી હતી। ભરૂચ તાલુકાના જૂના તોરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવના મંદિરનો 13મો પાટોત્સવ માક્ષર સુદ દસમને સોમવારના રોજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે 8 વાગ્યાથી હવન અને બપોરે શ્રીફળ હોમવામાં આવ્યું હતું। હાલ સમગ્ર વિશ્વ અને ગુજરાત રાજ્યમાં કોરોનાએ ફરી માથું ચક્યું છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા સાદાઈથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાલી યજ્ઞ અને પ્રસાદનું આયોજન કરાયું હતું। હાલ કોરોનાની અસરને કારણે ચિંતનાથ મહાદેવ મંદિરના પાટોત્સવની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૂના તવરા ગામના મંદિરની રંગબેરંગી ફૂલોથી ભવ્ય સજાવટ કરાઈ હતી તથા ગ્રામજનોએ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હાલ કોરોના મહામારીને કારણે મંદિરના ગર્ભગૃહમાં ભક્તોને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી તથા આવનાર તમામ ભક્તોને મંદિરમાં પ્રવેશ કરતા પહેલા સેનિટાઈઝર તથા માસ્ક ધારણ કરવું ફરજિયાત હતું। ભરૂચના મક્તમપુરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડા નાણાં મળી કુલ 2.66 લાખ કરતા વધુની મત્તાની ચોરીથી ચકચાર। ગાયત્રીનગર મક્તમપુર ખાતે થયેલ ઘરફોડ ચોરીના બનાવ અંગે હરીન મધુસૂદન જોશી સી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ હરીન જોશીના માતા પિતા ગાયત્રીનગરના મકાનમાં રહેતા હતા, જેઓ તારીખ 4/12/2021 થી 12/12/2021 દરમિયાન મકાનને તાળું મારી મુંબઈ ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી। તસ્કરોએ ગ્રીલ તેમજ મુખ્ય દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરી તોડી રૂપિયા 2.51 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 15,000ની ચોરી કરી હતી। આ બનાવની તપાસ સી ડિવિઝન પોલીસના પીઆઈ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે।